ફિલ્મ પદ્માવતને સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવતા રાજપૂત સમાજમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે રાજપૂત સમાજના મહાકાલ સેનાએ મર્યાદા ચૂકીને સુપ્રીમ કોર્ટ પર જ સવાલો કર્યા હતા. મહાકાલ સેના દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટ પર સવાલો કરતા સેનાના સંસ્થાપક સંજયસિંહ રાઠોડે ગંભીર આક્ષેપો લગાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફગાવ્યો હતો. પહેલી વાત તો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ અમને સહેજે માન્ય નથી. આ ચુકાદો સુપ્રીમ કોર્ટને અમે પાછો આપીએ છીએ, તમારા જોડે રાખો. કારણ કે ખીલજીને જ્યારે ચિત્તોડનો કિલ્લો જીતવો પડ્યો હતો ને તો 6 મહિના થયા હતા, તો સુપ્રીમ કોર્ટ 6 દિવસમાં સંજય લીલા ભણસાળી ન્યાય કઈ રીતે આપી દે? તો તેમણે સુપ્રીમ કોર્ટ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ઘર ઘરતા રમતું હોય તેવા ચુકાદા આપે છે. તમને લાગે છે સુપ્રીમ કોર્ટ હતી અત્યારે ઘરગથ્થા રમતા એવું થઈ ગયું છે? ક્યારે હાર્દિકભાઈને ખેતમાંથી ઉપાડે, ક્યારે ત્યાં મૂકી દે, તમે શું સમજો છો સુપ્રીમ કોર્ટ? તમને બધા જ જાણો છો કે સુપ્રીમ કોર્ટ હવે શું થઈ ગયું છે, કટપુતરી થઈ ગયું છે. સીધી વસ્તુ કહું તમને, હદ હોય દરેક વસ્તુની, એક સીમા હોય, એક મર્યાદા હોય, બધાની ભાવનાઓ જોવી પડે તમારે. ફક્ત વોટ લઈને જવું ના જોઈએ, વોટરોને આ પ્રશ્નો સમજવા પડે. અને આમાં એક વોટર નથી, આમાં તો સમાજો છે, હિન્દુત્વ આખા સમાજો ભેગા થયેલા છે. આની અંદર કયા આધારે તમે આના ઉપર તમે લીલી ઝંડી આપો? હે, રામ મંદિરમાં કઈ ઝંડી આપી? મને કહો તો ખરા ખબર પડે. હે, આખો ભારત દેશ જાણવા માંગે તમે રામ મંદિરમાં કઈ ઝંડી આપી? આટલા વર્ષોથી તમે રામ મંદિરમાં એકે ઝંડી નહીં આપી, અને તમે પિક્ચરમાં 6 કલાકમાં સીધી ઝંડી આપી દીધી કે ભણસાળી તું તારકાર પિક્ચર રિલીઝ કોઈ નહીં રોકે. તો સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતા અને પ્રામાણિકતા પર પણ તેમણે સવાલો કરતા સુપ્રીમ કોર્ટ પૈસાદાર લોકોની કોર્ટ હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ રૂપિયાવાળા માટે છે, ગરીબો માટે નથી. ગરીબોના ચંપલ ઘસાઈ જાય કરોડોનો કેસ હોય તો, અને ભણસાળી 150 કરોડનું પિક્ચર બનાવો, આખા ગુજરાતની, આખા ભારત દેશની પથારી ફેરવવા બેઠો હોય ત્યારે સુપ્રીમ કોર્ટ એને લીલી ઝંડી આપી દે? સુપ્રીમ કોર્ટને પૂછવા માગું છું કે ફિરાક, ચાંદ બુજ ગયા, આ પિક્ચર ઉપર તમે કેમ પ્રતિબંધ, આ બધી પિક્ચરો કેમ ના આવી, કેમ ડાયરેક્ટ અંડરગ્રાઉન્ડ જતી રહી? કારણ કે આ પિક્ચરો આવવાથી સરકારને નુકસાન પડતું હતું, એ પિક્ચરો આવવાથી. અને પદ્માવતી પિક્ચરની અંદર લાખો કરોડો વોટરોનું જે થવું હોય થાય, ગુજરાતની સંપત્તિનું જે થવું હોય થાય, પણ પિક્ચર રિલીઝ થશે. હું કહેવા માગું છું માનનીય સુપ્રીમ કોર્ટને કે તમારો આદેશ અમને માન્ય નથી. વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો ફિલ્મ રિલીઝ થશે તો ભવિષ્ય બતાવશે. તો એસી ફિલ્મે જો સરકાર કે અગેન્સ્ટ હોતી હૈ, જિસ ફિલ્મે સે આને સે સરકાર ડેમેજ હોતી હૈ, એસી ફિલ્મ સરકાર નહીં આને દેતી, ઓર લાખો કરોડો કી ભાવના જિસકે સાથ જુડી હુઈ હૈ, એસી ફિલ્મ કો લીલી ઝંડી દેકે સુપ્રીમ કોર્ટ સાબિત કરના ક્યા ચાહતે હૈ? મેં સુપ્રીમ કોર્ટ સે સવાલ કરતા હું. દૂસરી વાત, કાફી એસે કરોડો કે કેસ હૈ, કાફી એસે મુકદમે હૈ જિસમે લોકો કે જૂતે ઘિસ જાતે હૈ, ઉસકા કોઈ ચુકાદા નહીં આતા, ઉસકા કોઈ રિઝલ્ટ નહીં આતા, કોઈ જજમેન્ટ નહીં આતા, લેકિન રૂપિયે પૈસે વાલે કે જજમેન્ટ રાત મેં નિકલ આતે હૈ, તરત જજમેન્ટ ખુલ, રાત મેં કોર્ટે ખુલ જાતી હૈ ઉનકે લિયે, જો પૈસે વાલે ઉનકે લિયે, ઓર ગરીબ અપને જૂતે ઘિસ દેતા હૈ. મેરા યે દૂસરા સવાલ હૈ સુપ્રીમ કોર્ટ સે. ઓર આજ મેં સાથ મેં કહેના ચાહતા હું સ્મૃતિજી સે કે પહેલે હમે રામાયણ હુઆ, સીતા માતા થી ઉસમે, ફિર મહાભારત હુઆ, દ્રૌપદીજી થી, અબ યે સતી માતા હૈ, ઓર પતા નહીં સ્મૃતિ ઈરાનીજી હમે કૌન સા યે કરવા રહી હૈ, હમે શ્યોર માલુમ હૈ પૂરે હિન્દુસ્તાન કો સ્મૃતિ ઈરાનીજી કે ઇશારે પે યે પૂરી કોર્ટ ઓર પૂરા દેશ ચલતા હૈ, હમે માલુમ હો ગયા હૈ. હમે પૂછના ચાહતા હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સે કે આપ ભીષ્મ પિતા કી તરહ ઇસ વક્ત મત બેઠીએ, યે અનામત કી આગ નહીં હૈ, યે આગ જોહર કી આગ હૈ. તો હવે પદ્માવત ફિલ્મ ગુજરાતનું રાજકારણને કઈ તરફ લઈ જાય છે તે તો આવનારો સમય જ બતાવશે. અમદાવાદથી કેમેરામેન રાજ ભાવસાર સાથે સ્મિત ચૌહાણનો અહેવાલ, Mizaj.com.